મમ્મી, મને 500 રૂપિયા આપો ને, મારે એક્ઝામ માટે ફોર્મ ભરવાનું છે. બેટા, મારી પાસે અત્યારે ખાલી 1000 રૂપિયા પડ્યા છે, અને આમાંય આજકાલમાં આ ગેસના બાટલાવાળો આવવાનો છે, એમાંથી 850 રૂપિયા મારે એને આપવા પડશે, એટલે 150 રૂપિયા જેવું જ બચશે. પણ મમ્મી, આજે મારે આ ફોર્મ ભરવું જરૂરી છે, આજે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. બેટા, આજનો દિવસ રાહ જોઈ જતો સારો, હું જ્યાં કામે જાઉં છું ને ત્યાંથી હું 500 રૂપિયા ઉપાડ લેતી આવીશ. પણ મમ્મી, જો હું આજે ફોર્મ નહીં ભરું તો હું એક્ઝામ નહીં આપી શકું. બાટલો જો, બાટલાવાળો આવી ગયો. ડાયરી લાવજો જલ્દી. પણ સેવા તો અમે તમારી જ કરીએ છીએ ને, આ 10-10 માળ સુધી અમે બાટલા ચડાવી તો પછી બોનસ તો તમારે આપવું જ પડે ને. એટલે જો બેનબા, હવે બાકીના રૂપિયા તમને પાછા નહીં મળે. અરે નહીં, કેમ મળે? આમ ગ્રાહક પાસેથી જબરજસ્તી બોનસ લેવાનું આ કોઈ રીત છે તમારી? લાવ, 150 રૂપિયા પાછા લાવ. અરે બેનબા, અમે વરામાં એકવાર માંગીએ છીએ, કે આખું વરા નથી માંગતા, તે તમે વળી આવું હંભળાવો છો. જો હું કહી દઉં છું, બોનસના રૂપિયા તો તમને નહીં જ મળે, બોનસ આપવું જ પડશે. અરે પણ બેટા, મૂકને લપ, મૂવા 150 રૂપિયા. અરે એ ભાઈ, એ ભાઈ 150 રૂપિયા લાવ. મૂકને લપ, નથી માંગવા, નથી ઝઘડો કરવો કોઈ સાથે. અરે પણ મમ્મી, મારું ફોર્મ. કોઈ પણ વાર તહેવાર આવે ને, એટલે વાર તહેવારના નામે બોનસ છોડવાનું નહીં. ધંધા મારી જ લેવાના. સર, તમારા કર્મચારીઓને કહી દો કે ગ્રાહક પાસેથી પરાણે બોનસ ના ઉઘરાવે. એમાં શું થઈ ગયું? આ 12 મહિને એકાદ વખત તો 100, 200 કે 300 માનતા હોય આ લોકો બોનસ. આપી દેવાનું. આ 100-200 રૂપિયા શું મફત આવે છે? ઝાડ પર ઉગે છે રૂપિયા. અરે તો અમે શું તમારા નોકર છીએ? આ 24 કલાકની સેવા તો આપીએ છીએ તમને. હા તો કંપનીમાંથી તમને પગાર તો મળે જ છે ને? આ તો અમને કંપની આપે છે, અને તમે પ્રજા અમને શું આપો છો? કઈ જ નહીં. 12 મહિને એક વખત તમારે અમને બોનસ આપવું પડે છે, એમાં પણ તમને તકલીફ પડે છે? સર, તમે હવે આ લુખાગીરી કરી રહ્યા છો. તો તું શું કરી લઈશ? હું ઉપર હેડ ઓફિસમાં તમારી કમ્પ્લેન કરીશ. તારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ને ત્યાં કરી દેજે. જા, ખોટી ધમકી નહીં મારવાની. જા ઉપર અહીંથી. કામ પત્યું બેન તમારું, તો જાઓ ને હવે અહીંયાથી. મારી પાસે એટલા બધા રૂપિયા નથી કે હું તને તું માંગે ત્યારે આપી શકું. તને ખબર છે ને કે હું જ્યાં કામ કરવા જાઉં છું ત્યાંથી મેં ઉપાડ પેટે 500 રૂપિયા માંગ્યા હતા, પણ એને મને ના પાડી દીધી. છોડો મમ્મી હવે આ બધું, હવે મારે ભણવું જ નથી. બેટા, તું ભણવામાં આટલી હોશિયાર છે, તું આટલી મહેનત કરે છે, અને તારો ફર્સ્ટ નંબર આવે છે. તે આખું વર્ષ મહેનત કરી છે બેટા, અને હવે તું ભણવાની ના પાડે છે. ત્યાં પરીક્ષા તો બીજી વખત પણ આપી શકાય છે ને? નહીં મમ્મી, હું હવે આ ગરીબાઈથી કંટાળી ગઈ છું. મારા કારણે તમારે આમ ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડે એ મને નથી ગમતું મમ્મી. એટલે હવે મારે ભણવું જ નથી.
અરે મામા, તમે બેસો. તમે ઉદાસ કેમ બેઠી છો? અને આ તારા મમ્મીએ મને અચિંતા ફોન કરીને બોલાવ્યો, એવું તો શું કામ હતું? પણ ક્યાં છે તારા મમ્મી? ક્યાં છે? હું બોલાવું છું. મમ્મી, મમ્મી, મામા આવ્યા છે. બેન, શું વાત છે? તે મને ફોન કરીને અર્જન્ટ બોલાવ્યો અને આ નિમ્યા ઉદાસ થઈને બેઠી છે. ભાઈ, નિમી કોઈ કારણોસર પરીક્ષા નથી આપી શકી. ભાઈ, કદાચ એ 150 રૂપિયા એને બોનસના ન લીધા હોત ને તો હું 300-350 ગમે ત્યાંથી લાવીને મારી દીકરીની ફી ભરી દે અને એ પરીક્ષા આપી આવી હોત. પણ રાધાબેન, તારે મને પહેલા કહેવું જોઈએ ને, તો આના જેટલા પણ પૈસા ઘટતા હોત એ હું ભરી દેત, તો એ બિચારી પરીક્ષા તો આપી શકત? ભાઈ, તમે અત્યાર સુધી મને ઘણું બધું આપ્યું છે અને આમાંય દીકરીના લગ્ન થઈ જાય ને પછી દીકરીનું ઘર ચલાવવાનો હક મા બાપનો નથી હોતો. અને આમ પણ મારી દીકરીએ મને ના પાડી છે કે મારે કોઈ પણ પાસેથી ઉછીના પૈસા લઈને નથી ભણવું, એટલે હું મજબૂર હતી. ખરું કહું ને તો 150 રૂપિયા જેવી રકમ નાના માણસો માટે બહુ મોટી કહેવાય. મોટા માણસોને તો કયા રકમ નડતી જ નથી, પણ એક આવા કર્મચારીઓ એની જબરજસ્તીથી તમારી પાસેથી આમ ગરીબ માણસો પાસે તેનું બોનસ માંગે એનો કોઈ અધિકાર જ નથી. આની ફરિયાદ તો મારે એની ઓફિસે જઈને કરવી જ પડશે. રેવા દો ને ભાઈ, આપણે ખોટી લપ નથી કરવી એની યાર. અરે બેન, આ લપનો સવાલ નથી, પણ આવા કર્મચારીઓ જોવું પડે કે સામે વ્યક્તિ કેવી છે. આવા નાના માણસો પાસે આવા બોનસ માંગવાની હર ન કરાય. અને બેન, તને ખબર છે આવા કર્મચારીઓને બોનસ માંગવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે કંપની તો એનો પગાર એને ચૂકવે જ છે. પણ હવે તું ના પાડે કે આ પાડે, હું કંપનીની ઓફિસમાં જઈ એ લોકોને બરાબરના ખખડાવીશ. ચાલ બેન, હું અત્યારે કંપની પર જ જાઉં છું. તો ભાઈ, ચા પાણી તો પીતો જ? નહીં બેન, આજે મારે ચા પાણી નથી પીવા. એ કંપની વાળાએ જે ચા પાણીને લીધા છે ને એ હરામ કરવા છે એના મારે. આવતા મહિને દિવાળીનું કલેક્શન વીક ન થાય ધ્યાન રાખજે. બોલો ભાઈ, કોનું કામ છે તમારે? મારે તમને એ પૂછવું છે કે આ કંપની તમને પગાર ઓછો આપે છે કે ગ્રાહકો પાસે તમે ગામમાં ભીખ માંગતા ફરો છો? અને અમે કોની પાસે ભીખ માંગી? આ તમે લોકો બોનસના નામે પબ્લિક પાસે પૈસા ઉઘરાવો છો, એ ભીખ નહીં તો બીજું શું છે? ભાઈ, એ ભીખ નથી, અમારો હક છે. તમારો હક? તમારો હક બોનસ માંગવાનો કંપની પાસે છે, ગ્રાહક પાસે નહીં. તે ભાઈ, તમને એનું આટલું બધું પેટમાં બળે છે? પેટમાં મને એટલા માટે બળે છે કે તમારી આ કુટેવને કારણે એક છોકરીનું કરિયર ખરાબ થઈ ગયું છે. લે, તે અમે વળી એવું તે કયું કામ કર્યું તે એમાં એક છોકરીનું કરિયર ખરાબ થઈ ગયું? શું વાત કરો છો ભાઈ, આવું બધું થઈ ગયું? મને નહોતી ખબર કાકા કે મારી આ એક ભૂલના કારણે એ છોકરીની આખું ભવિષ્ય ખતમ થઈ જશે. રાજુ, ખરેખર તો આ ભાઈની વાત બરાબર હતી, આપણી ભૂલ જ કહેવાય. હા શેઠ, તમારી વાત સાચી છે. પણ તું જે બાટલો ડિલિવરી કરવા ગયો હતો તો તે ઘર તો જોયું જ હશે ને? હા હા શેઠ, મેં જોયું છે. તો આપણે ત્યાં જવું પડશે. હાલો શેઠ, જઈએ. બેટા, ક્યાં સુધી તું આમ રડતી રહીશ? ક્યાં સુધી ઉદાસ રહીશ? મમ્મી, મારું આખું કરિયર ખતમ થઈ ગયું. મેં જોયેલા બધા સપના ધૂળ ધૂળ થઈ ગયા.
હવે મારી જિંદગીનો કોઈ મકસદ જ ન રહ્યો. કેટલા સપના જોયા હતા, કેવું કેવું વિચાર્યું હતું, એ બધા ઉપર પાણી ફરી વળ્યું. અરે બેટા, કઈ પાણી નથી ફરી વળ્યું, તું હિંમત રાખ, પરીક્ષા તો આવતા વર્ષે પણ આપી શકાશે. નહીં મમ્મી, મારું કિસ્મત હવે મને સાથ નહીં આપે. જોજો તમે, આવતા વર્ષે પણ આવું ને આવું કંઈક થશે. બેટા, તું આમ મનથી હારી જઈશ ને તો કઈ જ નહીં થાય. બેટા, ભગવાન માણસ જેવો બેરહેમ નથી કે આવા જુલમ કરે. સૌ સારાવાના થઈ જશે બેટા, સૌ સારાવાના થઈ જશે. છે કોઈ ઘરમાં બેન? હજી તમારે બોનસના પૈસા ઘટે છે કે તમારે અહીં ફરીથી ધક્કો ખાવો પડ્યો? નહીં બેન, અમે લોકો અહીંયા તમારી માફી માંગવા માટે જ આવ્યા છીએ. મને નહોતી ખબર કે તમારા ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ હશે, નહીં તો હું આમ બોનસના બાને ખોટા રૂપિયા ન પડાવત. અમારી ભૂલના કારણે તમારી આ દીકરીનું કરિયર ખતમ થઈ ગયું છે, બસ એ જ ભૂલ બદલ અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. ભાઈ, આખી લંકા લૂંટાઈ ગઈ પછી તમે કોગડા કરીને આગ ઓલવવા માટે આવ્યા છો? તમને ખબર છે, આ તમારી એક લાલચના હિસાબે મારી દીકરીની આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહી. ભાઈ, તમે નોકરિયાત માણસો છો, અરે તમને કંપની પગાર ચૂકવે છે. તમને ખબર છે અમારી જેવા ગરીબ માણસો માટે આ 100 રૂપિયાની કિંમત કેટલી હોય છે? મને ખબર છે તમે સોફાને જોઈને વિચાર કરો છો, સોફા હોવાથી કોઈ અમીર નથી થઈ જતું. આ અમને ભીખમાં આવેલા છે, જેના ઘરે હું કામ કરું છું ને એના ઘરેથી આ કાઢી નાખેલા સોફા. અરે ભાઈ, નાના માણસોની વેદનાને તમે હું સમજવાના હતા. ખ્યાલ આવી ગયો છે કે અમારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમને ખાતરી આપું છું કે તમારી દીકરીની આવતા વર્ષની એક્ઝામનો તમામ ખર્ચો હું ઉઠાવીશ. આ બેનને ટ્યુશન રાખવાનું થાય ને તો એ ટ્યુશનનો ખર્ચો હું ઉપાડી લઈશ. ભાઈ, મારી તમને એક જ વિનંતી છે કે કોઈ પણ ગરીબ માણસ પાસે આમ બોનસના નામે એક પણ રૂપિયો નહીં લેતા. બેન, આ કોઈ પણ ગ્રાહક પાસેથી બોનસ માંગવું ને એ અમારો અધિકાર નથી. હું તમને વચન આપું છું કે આજ પછી અમે કોઈ પણ ગ્રાહક પાસેથી બોનસ નહીં લઈએ, અને જો કોઈ ગ્રાહક અમને સામેથી બોનસ આપશે ને તો અમે એને સમજાવીશું કે આવી રીતે બોનસ નહીં આપવાનું. તો ઠીક છે બેન, હવે અમે રજા લઈએ. બેટા, તું કહેતી હતી ને કે આવતા વર્ષે પણ આવું થશે, કે ભગવાન સૌ સારાવાના કરી દેશે, થઈ ગયું ને? હા. મને એક સવાલનો જવાબ આપો, હું અહીંયા નવરી નહીં છું. પણ વાત શું છે, અને તું આટલી બધી ગુસ્સે કેમ છે? કારણ છે તમે, તમારા દીકરાની વહુ અને તમારો દીકરો. કેમ, તું આવું કેમ બોલે છે? અમે તારો હું બગાડ્યું? હું બગાડ્યું છે એમ? બગાડવાનો બાકી હું રાખ્યું છે? અને હું જરૂર હતી આ મિત્તલના દૂરના કાકાના દીકરાને આપણા ઘરે આશરો દેવાની. ઓહો હો હો, મને તો એમ કે તારા પર કોઈ મોટો પહાડ પડ્યો છે. અરે પણ આ પહાડ કરતા મોટું તૂટી પડ્યું હોય ને ઈ જ કહેવાય. આ ઘરના ના તો આ હોતરા કરવાના, હરવાર બારના ના કરવા પડે ને ઈ ગમે ઈ બાયુને આકરું જ લાગે. ઈ છોકરો તને ભારે પડે એમ નથી? ઈ સવારે વહેલો ઊભો થઈને ઓફિસે જાય છે, રાતે ઠેઠ મોડો આવે છે, અને બીજી વાત કે બપોરનું ટિફિન એને લઈ જાતો. અરે ઈ જે હોય, મારે તમારું કાંઈ ભાષણ સાંભળવું નથી. જેમ બને ને એમ જલ્દી ઈ છોકરાને આ ઘરની બહાર રફા દફા કરજો, નતર મજા નહીં આવે. પણ આજે મમ્મી પપ્પા જોડે જેવી રીતે વાત કરતા હતા ને, એના પરથી તો મને એવું જ લાગ્યું કે આજે નહીં તો કાલે આકાશને લઈને આ ઘરમાં મોટો ઝઘડો થવાનો છે.
મિથન, તું ખોટું ટેન્શન ના લે, આપણા ઘરમાં એવું ક્યારેય નહીં થાય. હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે મારા ભાઈ આકાશને મમ્મી પપ્પા પણ નથી. જો આપણે એને કાઢી મૂકશું તો એ ક્યાં જશે? જો મિત્ર, મમ્મી આકાશને આ ઘરમાંથી કાઢી મૂકશે ને તો આપણે બંને પણ આ ઘર છોડીને નીકળી જઈશું, બસ. તમે શું બોલો છો? જો હવે તમે આ વાતને ઊંધી દિશામાં લઈ જાઓ તો પછી તારા મત પ્રમાણે સાચી દિશા કઈ છે? સાચી દિશા તો નથી ને કોઈ જવાબ. તો હવે છે ને તું શાંતિથી સૂઈ જા, કારણ કે જે થશે ને એ બધું સારા માટે જ થશે, ઠીક છે? સૂઈ. અરે માસી, લાવો આ બેગો લઈ લઉં, તમારો ભાર હળવો થઈ જશે. આ તારો ભાર અમે ઝીલીએ છીએ, એનાથી બીજો મોટો ભાર કયો હોઈ શકે? આવું કેમ બોલો છો માસી? આ તું મને પૂછે છે? પૂછ, પૂછ તારી બેનને ને પૂછ તારા માતાને, જા. આટલી નાની વાતમાં એ લોકોને શું પૂછવાનું? આપણા બે વચ્ચેની વાત છે, તમે જ જવાબ આપી દો ને. સાંભળવું છે ને તારે, તો સાંભળ. આ અમારા ઘરમાં ચાર વ્યક્તિનું માંડ પૂરું થાય છે અને ઉપરથી પાછો તું આવીને ટપક્યો છે. બસ આટલી જ વાત, તમે કહેતા હો તો હું બીજે રહેવા ચાલ્યો જાઉં. એક તો આ તારા માસા અને રજની આ સ્ટીલની દુકાનેથી થાકીને આવે એટલે મારે એને ગરમા ગરમ ખાવાનું આપવાનું, પછી પાછો તું એન્ટ્રી કરે એટલે તને ગરમા ગરમ ખાવાનું આપવાનું. અમે શું તારા નોકર છીએ? હે? અરે પણ મેં એવું ક્યારે કહ્યું કે મને ગરમા ગરમ રોટલી જોઈએ છે? તમે મને બપોરની રોટલી સાંજે આપશો તો પણ મને ચાલશે. આ તને જમાડવાનો, તારા કપડા ધોઈ દેવાના, અરે તને ફૂલ જેવી પથારીમાં સુવડાવવાનો. તને શું લાગે છે ભાઈ, અમે અહીંયા ધર્મશાળા ખોલી છે? ઠીક છે માસી, હું કાલે જ માસા અને રજની જોડે વાત કરી લઉં છું અને એક બે દિવસમાં હું મારા રહેવાની અલગ વ્યવસ્થા કરી લઈશ, ચાલશે ને? ચાલશે. રજની, રજની. હા ભાઈ. અરે ભાઈ આકાશ, કેમ છો? બસ બસ. હા હા. આમ અચાનક દુકાને ભૂલા પડ્યો, કઈ કામ હતું? હા યાર, એક કામ થી આવ્યો હતો. અરે આકાશ, કેમ બેટા આ બાજુ ભૂલા પડી ગયો? બસ અમસ્તા જ આવ્યો છું. નાના પપ્પા, આકાશને થોડું કામ હતું ને એટલા માટે આપણી શોપ ઉપર આવ્યો છે. તમે અંદર હતા ને ત્યારે મને કહેતો હતો, હવે નથી કહેતો, બોલો. હા બોલ ને બેટા, શું કામ છે? માસા, હું એક બે દિવસમાં બીજી જગ્યાએ શિફ્ટ થવા માંગુ છું. મને દુબઈની એક કંપનીની બહુ સારી ઓફર છે એટલે મારે થોડા દિવસમાં દુબઈ જવાનું થશે, પણ જ્યાં સુધી મારે દુબઈ જવાનું ન થાય ત્યાં સુધી હું મારા પોતાના ઘરમાં રહેવા માંગુ છું. તું આવું કેમ વિચારે છે? તને કોઈ કંઈ કીધું? ના, મને કોઈએ કંઈ નથી કીધું. તો ભાઈ પછી શું કામ અમારું ઘર છોડીને બીજે શિફ્ટ થવા માંગે છે? તું એ બધું છોડ ને ભાઈ, હું કહું છું એ સાંભળ. જો આ સિટીમાં હું નવો છું એટલે મને કંઈ ખ્યાલ નથી, તો તું મને કોઈ 10x10 નાની રૂમ શોધી આપને તો મને એકલાને રહેવામાં પરવડે. આકાશ ઘર છોડવાનું કેમ વિચારે છે? આ ગંગાએ કઈ કીધું હશે? તમારા ધંધા થકી આપણે ઉજળા છીએ, હા જો ધંધો ચાલુ નહીં રહે તો આપણે શું કરશું? આ મારી ચિંતા કઈ બીજી જ છે અને તું તું મને બીજી જગ્યાએ ભટકાવી રહી છો. પણ આપણે દુકાનમાં કેટલાનું નુકસાન થયું છે? 25 લાખનું. પણ હવે આ બધું આપણે કેવી રીતે એડજસ્ટ કરીશું?
માસા શું થયું? કેમ અપસેટ લાગો છો? શું વાત કરો તને ભાઈ, ધંધામાં એવી મોટી નુકસાની આવી છે ને કે મારું અને મારા પરિવારનું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. શું કરવું કે શું ન કરવું એ જ સમજાતું નથી. આ બધું આ મનહૂસના કારણે જ થયું છે. આ આકાશના પગલા જ્યારથી આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી બસ એક પણ કામ આપણા ઘરમાં સારું નથી થયું. આ 25 લાખ ની નુકસાની, અરે આ માણસ સૌથી મોટી પનોતી છે, પનોતી. અરે ગંગા, તારી જીભ ઉપર કાબુ રાખ. આ બધી આપણા ભાગ્યની વાત છે, નહીં કે આકાશની. મમ્મી, કોઈ પણ વાતની એક હદ હોય છે, પણ મને તો એવું લાગે છે કે તમે બધી જ હદ વટાવી ચૂક્યા છો. અરે ધંધામાં નુકસાની ગઈ, એમાં બીજા આકાશનો શું વાત? મારો ભાઈ લાચાર છે, મજબૂર છે, એના એના મા બાપ નથી. અરે અરે એનો આ દુનિયામાં કોઈ સહારો નથી. જો એક સહારામાં કોઈ હોય તો ફક્ત હું જ છું. અને એની બદનસીબી આ કે એની જોબ પણ આ જ સિટીમાં લાગી. બદનસીબી? અરે બદનસીબી આની નહીં પણ આપણી કહેવાય કે આ પનોતી ખુદ ચાલીને આપણા ઘરે પહોંચી ગઈ. બસ ગંગા, હવે તું આગળ એક પણ શબ્દ નહીં બોલતી. એ તો હું એક શબ્દ બોલીશ ને તો તું સાંભળી નહીં શકે. હા, હું જ બલીનો બકરો છું. અરે મને જ હલાલ કરો. પણ હા, એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. આ પનોતી વિશે જ્યારે સાચી હકીકત તમને બધાને સમજાઈ જશે ને ત્યારે તમને આ ગંગાના શબ્દો યાદ આવશે. જોઈ લેજો. બેટા આકાશ, તું આ તારે માસીનું બલેલું દિલ પણ નહીં લેતો. એને તો આવું કડવું બોલવાની આદત છે. અરે નહીં માસા, મને જરાય ખોટું નથી લાગ્યું. અમૃતભાઈ નું જ ઘર છે? હા, હું જ અમૃતભાઈ છું. જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ ન પડી ભાઈ. એક મિનિટ. હા લો, 25 લાખ રૂપિયા, અને એ તમારા છે. 25 લાખ રૂપિયા? પણ ભાઈ, હું નથી તમને ઓળખતો કે નથી તમે મને ઓળખતા કે પછી નથી કોઈ મેં લોટરી ટિકિટ લીધી, તો પછી આ ચમત્કાર છે નો? તમારી વાત બરાબર છે ભાઈ, પણ તમે આકાશને તો ઓળખો છો ને? હા હા, તો આકાશે જ મને આ રૂપિયા તમને આપવા માટે કીધું છે. આ આકાશ તો બિચારો એકલો માણસ છે અને એને આગળ પાછળ કોઈ નથી, અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એ સામાન્ય નોકરી કરતો હતો. તો પછી એની પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? આકાશ પાસે એના બાપ દાદાની જમીન હતી, એને વેચી નાખી છે, અને જે વેચી એમાંથી આ રૂપિયા આવ્યા છે. પણ અંકલ, આકાશ છે ક્યાં? મેં ઘણા દિવસ એને શોધવાનો પ્રયત્ન કર્યો, અરે ફોન પણ લગાડ્યો, પણ ક્યાંય એની ભાર નથી મળતી. અને રહી વાત બીજી, એની જમીનના પૈસા અમે કઈ રીતે લઈ શકીએ? તારી વાત બરાબર છે ભાઈ, આકાશ દુબઈ જતો રહ્યો છે અને આ રૂપિયા એના અમૃત માસાને આપવાનું કહીને ગયો છે. હા, એણે એમ પણ કીધું કે કદાચ આ લોકો રૂપિયા નહીં લે, પણ એને એને એવું પણ કીધું છે મને કે આ રૂપિયા એક ઓછીના લીધો એ રીતે લેજો, જ્યારે થાય ત્યારે પાછા આપી દેજો, અને તમારો અત્યારે જે સમય છે એમાંથી બહાર નીકળવા માટે એણે આ રસ્તો કર્યો છે. એટલે હું તો તમને એમ કહું છું કે આ રૂપિયા તમે લઈ લો તો સારું. પણ ભાઈ, જો ભાઈ, હું રહ્યો એક ચિઠ્ઠીનો ચાકર. મને આકાશે કીધું કે આ રૂપિયા એમને આપી દેજો એટલે હું આપવા આવ્યો છું. હવે તમારે એની સાથે કેવો વ્યવહાર રાખવો એ તમારે વિચારવાનું છે. મને થાય છે અમે મોડું, હું નીકળું છું, એટલે આ રૂપિયા તમે લઈ લો. ચાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ગંગા, હવે તું જ મને જવાબ આપ. તું જેને આજ સુધી પનોતી પનોતી કરતી હતી ને, એને જ આપણી પનોતી દૂર કરી દીધી. પણ મમ્મી, તમે તો ગેરસમજના એવા કીચડમાં ફસાઈ ગયા કે કીચડમાં ખીલેલા કમળને તમે પારખી ના શકીએ. મમ્મી, કોઈ પણ વ્યક્તિને એટલું તિરસ્કાર ના અપાય કે તે વ્યક્તિને આપણા પરથી પ્રેમ, ભાવ અને લાગણી સદાય માટે જતી રહે. હા બેટા, આકાશ મને ઘણી વાર કહેતો હતો કે માસી, મને તમારામાં મારી માં દેખાય છે, પણ એ છોકરામાં મને મારો દીકરો કેમ ક્યારેય ના દેખાયો? હકીકતમાં તો હું પાપી છું. આ 25 લાખ રૂપિયા ભેગા કરવા માટે અમે કેટલી જગ્યાએ ગયા અને કેટલા સમય હાથ ફેલાવ્યા, પણ કહેવાય છે ને કે ભાંગલ ગાડે કોઈ ન બેસે, અને જે બેસે ને એ આપણા હોય. એક કામ કરો, આકાશને પાછો આપણા ઘરે બોલાવી લો,
અરે હું આકાશની માફી માંગી લઈશ, હું એને સમજાવી દઈશ બસ. નહીં મમ્મી, એ શક્ય નથી. હવે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે આકાશ હંમેશા માટે દુબઈ વયો ગયો છે. પણ જો ભગવાને કર્યું અને આપણા નસીબમાં હશે તો આવશે એકાદ વાર આપણને મળવા. બસ તો આ એકાદ વારની હું આતુરતાથી રાહ જોઈશ. બસ મમ્મી, હવે શાંત થઈ જાઓ. 100 વાતની 1 વાત ગંગા, આકાશ પારકો હતો પણ પારકો જ બન્યો પોતાનો.